चैनल ऑफ बड़ोदरा। साक्षर रमणलाल वसंत लाल देसाई आरवी देसाई की जन्म जयंती निमित्ते वडोदरा महानगरपालिका द्वारा तेओनी प्रतिमा पर पुष्पांजलि अर्पण करवामां आवी हती। गांधी युग में वाचन नु घेलू लगाड़नार सर्जक एवा रमणलाल वसंतलाल देसाई नो जन्म तारीख 12/5/1892 ना रोज वडोदरा जिल्लाना सिनोर गाम में थयो हतो। एमएस सुधीनो अभ्यास करी वडोदरा में तेमणे नौकरीनी शुरुआत करी। तेमणे दिव्य चक्षु अने ग्रामलक्षीना चार भागोए ठेर ठेर चाना मेळवी क्षितिज जयंत पत्रलालसा भारेलो अग्नि ठग पहाड़ना पुष्पो आंख अने अंजन जेवी उत्कृष्ट नवलकथाओ आपनार आ सर्जक ने रणजीत राम सुवर्ण चंद्रक एनायत करवामां आव्यो हतो। भारत में वेश्या व्यवसायनो अभ्यास करी अप्सरा 5 भागो लख्या हता। नवलकथा उपरांत नवलिका नाटक आत्मकथा जीवनचरित्र प्रवास विवेचन क्षेत्रे साहित्य लेखननुं खेडाण कर्युं हतुं। गायकवाड सरकारे तेमने राजरत्न कापथी विभूषित कर्या हता। त्यारे आवा गुजरात सरकार ने पोषण आपनारा सज्जन साक्षर अने लोकलाड़ीला नवलकथाकार आरवी देसाईनी आजे जन्मजयंती निमित्ते शहेरना वीआईपी रोड कारेलीबाग स्थित आरवी देसाईजीनी प्रतिमा खाते वडोदरा महानगरपालिका द्वारा पुष्पांजलि अर्पण करी तेओने याद करवामां आव्या हता। आ कार्यक्रम प्रसंगे डेप्यूटी मेयर नंदाबेन जोशी, आरोग्य समितिना चेरमेन डॉक्टर राजेश शाह, म्युनिसिपल काउंसिलरमां जागृतिबेन काका, ज्योति पटेल, रूपल मेहता तथा अन्य म्युनिसिपल काउंसिलरो साथे कोंग्रेसना नेता अमीबेन रावत, नरेन्द्र रावत सहितना मान्यगणो उपस्थित रह्या हता। આજે સાક્ષર આરવી દેસાઈના જન્મજયંતિ પર વડોદરા મહાનગરપાલિકા દ્વારા તેમના પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાનો આજે કાર્યક્રમ છે। તેમનો જન્મ શિનોરમાં આજની તારીખે 1892 થયો। તેઓનો અભ્યાસ 6 ધોરણ સુધી તેમણે શિનોરમાં કર્યો અને પછી તેઓ વડોદરામાં આવ્યા અને 1902 વડોદરામાં આવી તેમણે બીએની પદવી પ્રાપ્ત કરી। આગળ ઇંગ્લિશ સબ્જેક્ટમાં એમણે અભ્યાસ કરી એમએ થયા અને અનેક નવલકથાઓ એમને લખી છે। જયંત છે, ક્ષિતિજ છે, અગ્નિ છે, ઠગ છે, પહાડના પુષ્પો છે, એવા અનેક નવલકથાઓ લખીને ગુજરાતી સાહિત્યમાં એમને યોગદાન પ્રાપ્ત કરી એમને સુવર્ણ ચંદ્રક પણ પ્રાપ્ત કર્યું છે। એમની નવલકથાઓની સાથે સાથે એમને ઐતિહાસિક નિબંધો લખ્યા છે, પ્રવાસનના દરમિયાન પ્રવાસનના વર્ણનો પણ કર્યા છે। એવા આજે આરવી દેસાઈનું આજે જન્મજયંતિ છે, એમની નવલકથાઓ આજે પણ વંચાય છે। હું યુવા વર્ગને એક આહ્વાન કરું છું કે યુવા વર્ગએ પણ એમની નવલકથાઓ વાંચવી જોઈએ। એમણે ભારતના વિષયો ઉપર પણ અભ્યાસ કર્યો અને અપ્સરા 5 ભાગમાં એમને લખી। એવા આજે આરવી દેસાઈની જન્મજયંતિ પર એમને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે અમે અહીંયા ઉપસ્થિત થયા છીએ। વડોદરાનું ગૌરવ માતબર મુગલક સાહિત્યના સર્જક એવા શ્રી આરવી દેસાઈની જન્મજયંતિએ આજે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા પુષ્પાંજલિનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। ખૂબ ખ્યાતનામ સાહિત્યકાર, તમામ ક્ષેત્રે એમને ખૂબ મોટું મલ્ટીફેસેટેડ વ્યક્તિ કહીએ તો ચાલે, અને વડોદરા શહેરનું એક આગવું ઓળખ સમાન આરવી દેસાઈ સાહેબને આજે અમે સચ્છત નમન કરીએ છીએ। એમને સાહિત્યના એકનોલેજ કરીને વડોદરા શહેરમાં એક માર્ગનું નામ બી આરવી દેસાઈ માર્ગ રાખવામાં આવ્યું છે। ત્યારે બરોડા માટે એક પ્રાઇડની વસ્તુ છે કે આપણે ત્યાંથી આવા સાહિત્યકારે જન્મ લીધો અને જેમણે ફક્ત સાહિત્યમાં નહીં પણ આઝાદીની લડતમાં બી ખૂબ મોટું યોગદાન આપ્યું છે, લોકોને પ્રેરણા આપી છે, સાથે સાથે 27 એવી નવલકથાઓ જે ગુજરાતના નવલકથાકારોમાં પ્રાઇડ લેવડાવે, ખાસ કરીને ભારેલો અગ્નિ અને ગ્રામલક્ષ્મી જેવી જે એમણે નોવેલ લખી છે એના થકી વડોદરાને ગૌરવ મળ્યું છે અને લાખો લોકોએ વાંચનનો આનંદ લીધો છે। નાટ્યકાર, સાહિત્યકાર, કવિ, ઓટોબાયોગ્રાફી લખતા, એટલે સાહિત્યમાં એમનું જે યોગદાન છે એનું કોઈ તોલ નથી બીજો, અને આજે એમને પ્રાઇડ કરીને એમને સતત નમન કર્યું।